बोलो श्री भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। दशरथ जी कई कई ने कहे छे, पानी विना माछली कदाच जीवी सके, मणि विना सर्प दुख थी दिन थई भले जीवी सके। પણ હે કઈ હું સાચે જ કહું છું, રામ વિના મારું જીવવું શક્ય નથી। કઈ ભરતનો રાજ્યાભિષેક કરીશ એમાં મને કોઈ વાંધો નથી, પણ મારા રામને અયોધ્યામાં રાખ। કઈ મેં તને પૂછ્યા કર્યા વગર રાજ્યાભિષેકની તૈયારી કરી એટલે તું ગુસ્સે થઈ ગઈ લાગે છે, પણ કૌશલ્યાના કહેવાથી હું એ નથી કરતો। કઈ કહે કૌશલ્યા કેવી છે અને રામજી કેવા છે તે બધું હું જાણું છું। વચન નહીં પાડો તો તમારે નર્કમાં જવું પડશે। તમારી રઘુકુળની કીર્તિ ક્યાં ગઈ? રઘુવંશનું વચન ક્યાં ગયા? દશરથ રાજાએ કૈકેયીને મનાવવા ખૂબ પ્રયત્ન કર્યો છે, પણ કૈકેયી માનતી નથી। છેવટે દશરથ કહે છે, કૈકેયી મારો કાળ તારામાં આવ્યો છે, રામ વગર હું જીવીશ નહીં, તું માની જા। પરંતુ કઈ એકની બે થતી નથી, નિષ્ઠુર બનીને બેઠી છે। રાજા બેભાન બની અને પડી ગયા છે। પ્રાતઃ કાળ થયો છે, દશરથજી જાગતા નથી। મંત્રી સુમંતજી આવ્યા છે, ધૈર્ય ધારણ કરી સુમંતજી કઈના મહેલમાં આવ્યા છે। દશરથજી મૂર્છામાં છે। સુમંતે કૈકેયીને પૂછ્યું કે મહારાજ જાગતા કેમ નથી? કૈકેયી ક્રોધમાં બોલી છે, મને કઈ ખબર નથી, રાતની વાતના રામ 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 કર્યા કરે છે, તેથી તેના રામને જઈને પૂછો। સુમંત રામજી પાસે આવ્યા છે, પ્રભુએ કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો છે। કૈકેયીને પૂછ્યું, મારા બાપને શું થયું છે, મને કેમ ખબર ન પડી? કઈ કહે, રામ મેં બે વરદાન માંગ્યા, વરદાનના બંધનમાં તારા પિતા આવ્યા છે। આમ કરી તેણે બે વરદાન કઈ સંભળાવ્યા, સાંભળીને રામજીની સ્વચ્છતા ડગી નથી, ધીરતા ડગી નથી। તેઓ માતાજીને વારંવાર પ્રણામ કરીને કહે છે, માતાજી હા હું સમજી ગયો, તમને મારા પર અતિશય પ્રેમ છે, તેથી મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય, સંતોનો સત્સંગ થાય, સાનિધ્ય મળે, મારું કલ્યાણ થાય, તે માટે મને વનમાં મોકલો છો। આ તરફ રામ શબ્દ સાંભળતા દશરથ રાજાએ આંખો ઉઘાડી રામ વંદન કરે છે। ત્યારે દશરથે આલિંગન આપી કહ્યું, રામ મને છોડીને જઈશ નહીં। રામજી પિતાને સમજાવે છે, તમારા આશીર્વાદથી હે પિતાજી વનમાં પણ મારું કલ્યાણ થશે, મને તો કેવળ આનંદ થાય છે, મારો ભરત રાજા થશે। રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું છે। ત્યાંથી રામજી કૌશલ્યાના મહેલમાં આવ્યા છે, માનું હૃદય ભરાઈ આવ્યું છે, સુંદર આસન આપી બેસાડી ઓવારણા લીધા છે। પછી કહે છે, બેટા આજે વશિષ્ઠ તને તિલક કરશે, આજનું પ્રભાત બહુ મંગલમય છે। રઘુનાથજી ધીર ગંભીર છે, માને કહે છે, માં પિતાજીએ અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું છે, માં મને વનનું રાજ્ય આપ્યું છે। કૌશલ્યાને આ વચન હૃદયના બાણના ઘા સમાન લાગ્યો, એમને એવું દુઃખ થયું જેનું વર્ણન ન થઈ શકે। પછી ધીરજ ધારણ કરી કૌશલ્યા બોલ્યા છે, બેટા તું વનમાં જાય અને ભરત રાજા બને એમાં કોઈ વાંધો નથી, પણ તારા પિતાનું તારા વિના શું થશે?
તેજ સમયે સીતાજી ત્યાં આવ્યા છે. સાસુમાને વંદન કરી ધરતી ઉપર નજર રાખીને ઊભા છે. કૌશલ્યા રામને કહે છે, મારો દીકરો દુઃખી થાય એનો મને કોઈ વાંધો નથી, પણ મારા ઘેર મારી આ પારકી દીકરી આવી છે તેનું દુઃખ કોઈ રીતે હું જોઈ શકીશ નહીં. તે કોઈ રીતે દુઃખી ન થાય, તેને તો પાપણો આંખોને સાચવે છે તેમ હું સાચવીશ. રામજીએ સીતાને કહ્યું છે, ઘરમાં રહી તમે બધાની સેવા કરજો. સીતાજી ધીરજ ધારણ કરી બોલ્યા છે, આપે બહુ સુંદર ઉપદેશ આપ્યો, પણ સ્ત્રીનો આધાર કેવળ એક પતિ હોય છે. તમને એવી ખાતરી હોય કે તમારા વિયોગમાં સીતાજી 14 વર્ષ જીવી જશે, જીવી શકશે, તો મને ઘરમાં રહેવાની આજ્ઞા આપજો. હવે રામજી કેવી રીતે ના કહી શકે? ધર્મની વાત હોય ત્યાં તેનાથી બીજું કહેવાય પણ શું? એટલે એમણે કબૂલ કર્યું કે હું તમને વનમાં લઈ જઈશ. એટલામાં ત્યાં લક્ષ્મણજી આવ્યા છે. રામજીએ લક્ષ્મણજીને ઉપદેશ આપ્યો કે લક્ષ્મણ, માતા પિતાની સેવા કરવા માટે તારે ઘરમાં રહેવાનું છે. પણ લક્ષ્મણ કહે છે, માતા પિતા તમે છો, મારા માતા પિતા તમે છો. જળ વિના માછલી જીવી શકે, પણ સીતારામ વિના લક્ષ્મણ નહીં જીવી શકે. આની સામે હવે શું કહેવાય? રામજીએ જાણતા જ હતા. તેમણે લક્ષ્મણને કહ્યું, તમે માં સુમિત્રાની આજ્ઞા લઈ આવો. લક્ષ્મણજીએ માતાજીને સંક્ષેપમાં કથા કહી સંભળાવી. સુમિત્રાથી બોલાઈ ગયું. કઈ કઈ તે તો અયોધ્યાને ઉજ્જળ કરી નાખી. પછી સ્વસ્થ થઈ તેમણે લક્ષ્મણને આશીર્વાદ આપ્યા કે બેટા, અનન્ય ભાવે રામ સીતાની સેવા કરજે, નક્કી માનજે કે જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે. એવામાં લક્ષ્મણના પત્ની ઉર્મિલા ત્યાં આવ્યા. એક શબ્દ પણ બોલ્યા નથી, કેવળ મનથી વંદન કરીને ઊભા રહ્યા છે. એમના દિલમાં કેવી અપાર વ્યથા હતી તે એમના મૌનમાંથી જણાયું છે. પછી સીતા રામ લક્ષ્મણ પાસે આવ્યા છે. રામ કહે છે, પિતાજી ધીરજ ધારણ કરો, હું વનમાં જાઉં છું, તમે મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો. કઈ કઈ કહે, મેં તને આજ્ઞા કરી તે તારા પિતાની આજ્ઞા છે, પિતાને પૂછવાની કઈ જરૂર નથી. આમ કરી કઈ કઈએ વૈકલ વસ્ત્રો આપ્યા છે, વલકલ વસ્ત્રો આપ્યા છે. અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ ગઈ છે. બધા કહે છે કે જ્યાં રામ જશે ત્યાં અમે બધા જઈશું, અમે રામ વિના નહીં રહી શકીએ. રામ લક્ષ્મણ સીતાએ વન તરફ જવા પ્રયાણ કર્યું છે. દશરથ તે પછી મૂર્છામાંથી જાગ્યા છે. જાણ્યું કે રામ તો વનમાં ગયા, વલોપાત કરવા લાગ્યા છે. મારો રામ વનમાં ગયો અને હજુ મારા પ્રાણ કેમ જતા નથી? હું કેવો નિષ્ઠુર છું, કેટલો કઠોર છું, મારા પ્રાણ કેવા કઠિન છે. અરે મંત્રીજી, સુમંતજી, મારો સોનાનો રથ લઈને જાઓ. રામને કહો કે ચાલતા વનમાં જશો નહીં, આ રથમાં બેસીને વનમાં જાઓ. મારી આજ્ઞા છે, 2-4 દિવસ તેઓને વનમાં ફેરવજો અને પછી બધાને અયોધ્યા લઈ આવજો. રામ ના આવે તો સીતાજીને જરૂર લાવજો. તમસા નદીને કિનારે બધાએ મુકામ કર્યો છે. અયોધ્યાની પ્રજા સૂતેલી છે. મધ્યરાત્રિનો સમય થયો. રામે કહ્યું, મંત્રીજી, બધા સૂતેલા છે, હવે રથ એવી રીતે ચલાવો કે કોઈ જાગે નહીં. ભગવાન શંકરને પ્રણામ કરી રામચંદ્રજીએ કોઈ જાણે નહીં, કોઈ જાગે નહીં એમ પ્રયાણ કર્યું છે. પ્રાતઃકાળમાં શૃંગવેપુર સામે રથ આવીને ઊભો રહ્યો છે. બીજી બાજુ પ્રજાજનો જાગે છે. રામજીને ન જોતા વિલાપ કરે છે. શૃંગવેપુરમાં ગુહક
ને ગુહક રાજાને ખબર પડી સીતારામજી પધાર્યા છે તે પણ ત્યાં આવ્યો છે। ગુહકે કહ્યું આ રાજ્ય તમારું છે। ગામમાં પધારો। રામજીએ કહ્યું મારે 14 વર્ષ સુધી કોઈ ગામમાં પ્રવેશ કરવો નથી। રામચંદ્રજી મંત્રીને કહે છે હવે આપ અયોધ્યા પધારો। મંત્રીજી મારા પિતાજીને મારા પ્રણામ કહેજો। સુમંતજી કહે છે સીતાજીને તો પાછા મોકલો, પિતાજીએ ખાસ કીધું છે સીતાજી આવશે તો પણ દશરથજીને કંઈક અવલંબન મળશે, જીવન મળશે। સીતાજીએ જવાબ આપ્યો કે હું રઘુકુળની પુત્ર વધુ છું, રઘુવંશની પુત્ર વધુ છું, મારો ધર્મ બરાબર સમજું છું, જ્યાં મારા પતિ ત્યાં જ હું। સુમંતજીના વિદાય થયા પછી રામે ગુહક રાજાને કહ્યું છે વડનું દૂધ મંગાવો। વડનું દૂધ મંગાવ્યું છે। રામજીના વાળ સુંદર હતા, તે દૂધથી વાળની જટા બનાવી છે। રઘુનાથજી તપસ્વી થયા છે। બધા ગંગા કિનારે આવ્યા, સામા કિનારે જવાનું હતું, ત્યાં કેક કહેવત રહેતો હતો। લક્ષ્મણજી તેને પૂછે છે કે ભાઈ અમને સામે પાર લઈ જઈશ? કહેવત નાવડીમાંથી જ કહે છે હું તમારા બધાનો મર્મ જાણું છું। લક્ષ્મણ પૂછે છે ભાઈ તું શું મર્મ જાણે છે? કહેવત ઉત્તર આપે છે રામજીના ચરણમાં એવી શક્તિ છે, તેમના ચરણના સ્પર્શથી પથ્થરની શલ્યા ઋષિ પત્ની બની જાય છે। પથ્થરનો સ્પર્શ કરતા જો ઋષિ પત્ની પથ્થરની શલ્યા અહલ્યા બની જતી હોય તો મારી નાવડી તો લાકડાની છે, પથ્થર કરતા નરમ છે। રામજીના ચરણ સ્પર્શથી મારી નાવ જો ઋષિ પત્ની બની જાય તો હું મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું? તમને મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો મને રામજીના ચરણ પખાડવા દો, હું મારા હાથે રામજીના ચરણ પખાડું પછી જ હું તમને નાવમાં બેસવા દઉં। ધોવા દ્યો ને રઘુરાય વાલા મને શક પડ્યો છે માનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાય, ધોવા દ્યો ને રઘુરાય વાલા મને શક પડ્યો છે માનમાં, તમારા પગ ધોવા લક્ષ્મણજીને કહે છે ભાઈ હું તમારો બધો મર્મ જાણું છું, તમારા ચરણમાં એવી શક્તિ છે, તમારા ચરણ રજની સ્પર્શથી મારી આ નાવડી ઋષિ પત્ની બની જાય તો મારે કમાવાનું સાધન ખોવું પડે। કહેવતના આ પ્રેમ ભર્યા વચનો સાંભળી રઘુનાથજી બહુ પ્રસન્ન થયા છે। કહેવત લાકડાની કથરોટ લઈને આવ્યો છે। રામજી મનોમન વિચારે છે ચરણોના માલિક તો બે તરફ ઊભા છે પણ આ ત્રીજો જાગ્યો। રામજીનો નિર્ણય હતો કે વામ ચરણની સેવા સીતાજી કરશે, દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણજી કરશે, પણ આજ આ કહેવટ બંને ચરણોની સેવા કરવા માંગે છે। કહેવટ ગંગા જળ લઈ ધીરે ધીરે ચરણ પખાડે છે, બહુ ભાગ્યશાળી છે।
કહેવત આજ બહુ ભાગ્યશાળી બન્યો છે. આ કહેવત પૂર્વજન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો, તેને નારાયણની ચરણ સેવા કરવી હતી, પણ લક્ષ્મીજીએ ના પાડી, શેષે ના પાડી. આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ થયા છે. કહેવત મનમાં કહે છે કે તમે આ તે વખતે તમે બંને ચરણની સેવા કરવા દેતા ન હતા, આજે તમે બંને ઊભા છો અને હું સેવા કરું છું. કહેવત રામ લક્ષ્મણને ગંગા કિનારે ઉતારે છે. કહેવત સાષ્ટાંગ પ્રણામ કરે છે. રામજીને ઈચ્છા થઈ કે કહેવતને કંઈક આપું, પણ શું આપું? મારી પાસે તો કાંઈ જ નથી. સીતાજી સમજી ગયા છે. માતાજીએ પોતાની કિંમતી અંગૂઠી ઉતારી રામજીને આપી છે. રઘુનાથજીએ એ અંગૂઠી કહેવતને આપવા જાય છે. લે ભાઈ, આ તારી મજૂરી તરીકે નહીં, સેવા તરીકે આપું છું. ત્યારે કહેવત બોલ્યો છે, લેવાનો આ દિવસ નથી. 14 વર્ષનો વનવાસ પૂરો થાય, મારા રામજી ગાદી પર બેસે ત્યારે આપજો, હું ખુશીથી લઈશ. કહેવત અંગૂઠી લેતો નથી. તે જોઈ લક્ષ્મણજીએ ફરી આગ્રહ કર્યો, ભાઈ લઈ લે. કહેવતે જવાબ આપ્યો કે ભાઈ, આપણે તો જાત ભાઈ છીએ, તેથી જાત ભાઈની ઉતરાઈ ન લેવાય. ધંધાનો એવો નિયમ છે. લક્ષ્મણજીએ ગુસ્સે થઈને કહ્યું, તારી અને મારી જાત એક છે, તું શું બકે છે? કહેવત કહે, તમારી મારી જાત એક નહીં, પણ મારી ને રામજીની જાતિ એક છે. જાતક એક છે, હું ગંગાજીનો કહેવત છું, મારા રામજી સંસાર સાગરના કહેવત છે. હું લોકોને ગંગા પાર ઉતારું છું, મારા રામજી જીવને સંસાર સાગરની પાર ઉતારે છે. મેં આજે તમને ગંગા પાર ઉતાર્યા, હવે મારો જ્યારે વખત આવે ત્યારે તમે મને સંસાર સાગર પાર ઉતારજો, બસ એટલું જ માગું છું. 14 વર્ષનો વનવાસ પૂરો કરી રામજી અયોધ્યા આવે છે, ત્યારે પણ કહેવતના ઉપકારને ભૂલ્યા નથી. રાજ્યસભામાં જ્યારે કહેવતને જોતા નથી ત્યારે તેને યાદ કરી પ્રભુ સૌથી પહેલો પ્રસાદ એને મોકલે છે. ત્યાંથી રામજી આગળ ચાલ્યા છે. સીતાજી બહુ વિવેકથી ચાલે છે, આગળ રામ, પાછળ સીતા, અને સીતાજી પાછળ લક્ષ્મણ ચાલે છે. રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે! તુલસીદાસજી કહે છે કે જાણે બ્રહ્મ અને જીવની વચ્ચે માયા હોય. પગદંડી સાંકળી છે, તેની ઉપર જગ્યા રહેતી નથી, તેથી લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે. રામજીથી આ બધું જોવાતું નથી, તેથી તેમણે ક્રમ ફેરવ્યો છે. પહેલા લક્ષ્મણ, પછી સીતા અને પછી રામ, એ આ પ્રમાણે ચાલે છે. જ્યાં મુકામ કરે ત્યાં લોકો દર્શન કરવા આવે છે. ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે. કોઈ કોઈ તો હસીને પૂછે છે કે આ બેમાં તમારા કોણ છે? સીતાજી કહે છે કે પેલા ગોરા ગોરા છે ને, તે મારા દિયર છે. આમ લક્ષ્મણજીનો પરિચય આપે છે, પણ રામજીનો પરિચય આપ્યો નથી. શ્રુતિ અને પરમાત્માનું વર્ણન નિષેધથી કરે છે. કહે છે કે ન ઇતિ ન ઇતિ, આ નહીં આ નહીં. રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે. લક્ષ્મણ ગુહક ચોકી કરે છે, ગુહક કઈ કઈનો તિરસ્કાર કરે છે. તે વખતે લક્ષ્મણ ગુહકને રાજાને ગુહક રાજાને ઉપદેશ કરે છે. તે લક્ષ્મણ ગીતાના નામે પ્રસિદ્ધ છે. લક્ષ્મણ કહે છે, બીજા કોઈ માણસને સુખી કે દુઃખી કોઈ કરી શકતું નથી. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે. કર્મના આધારે આ સૃષ્ટિ ચાલે છે. જ્ઞાની મહાત્મા તેથી કોઈને દોષ આપતા નથી. રામ સ્વેચ્છાએ વનમાં આવ્યા છે. સીતાજીના ચરણારવિંદનું નિત્ય સ્મરણ કરવું એ જ પરમાર્થ છે. સીતારામજીના ચરણારવિંદનું નિત્ય સેવન કરવું એ જ પરમાર્થ છે. જ્ઞાની પુરુષો સુખ દુઃખનું કારણ બહાર શોધતા નથી. મને કોઈ સુખ દુઃખ આપે એ ભ્રામક કલ્પના છે.
એવી કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગશે। માટે સદા સર્વદા મનને સમજાવો, તને જે સુખ દુઃખ થાય છે તે તારા કર્મનું જ ફળ છે। કરશું કર્મો જેવા આજે છેલ્લી ક્ષણમાં એ દેખાશે। કરશું કર્મો જેવા આજે છેલ્લી ક્ષણમાં એ દેખાશે। કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાચથી ઈશ્વર લલચાશે। હર પળ ઉતરે છે કર્મોની તે વિડીયોનો વિચાર કરો, એ ભર્મ કહે છે કે તારા કર્મનું જ ફળ છે, કોઈનો દોષ નથી। રામજીને કર્મનું બંધન નથી, તેથી તો તેઓ કર્મથી પર છે। રામજી પોતાની ઈચ્છાથી પ્રગટ થાય છે, જીવ પોતાના કર્મના બળે કરીને જન્મે છે। પરમાત્મા જ્યારે લીલા કરવા આવે છે ત્યારે એ પણ કર્મની મર્યાદામાં રહે છે। જગતને એવો આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં હું પણ કર્મની મર્યાદામાં રહું છું। આ ભગવાનની લીલા છે। માટે કર્મ શરમ નહીં રાખે સંતો એવું ભાખે, કર્મ શરમ નહીં રાખે સંતો સાચું ભાખે। રામજી જેવા દીકરા જેના અંત સમય પાસે નહીં તેના, શ્રવણ શ્રાપ લાગે સંતો સાચું ભાખે। કર્મ શરમ નહીં રાખે ભાઈ સંતો સાચું ભાખે। કર્મથી કોઈ બચી શકતો, દેવો પણ નથી બચી શક્યા, તો માનવોની તો શું વિશાખ છે। કોઈ રાય ને કોઈ રંક દિશે છે, કોઈ હારે કોઈ જંગ જીતે છે। કોઈ રાય કોઈ રંક દિશે છે, કોઈ હારે કોઈ જંગ જીતે છે। વાવ કેવું ચાખે ભાઈ સંતો સાચું ભાખે, કર્મ શરમ નહીં રાખે ભાઈ સંતો સાચું ભાખે। જેવું કરશું તેવું ભરશું, બાવળ વાવી કેરી ખાશું ક્યાંથી, બાવળ વાવી કેરી ક્યાંથી ખાશું। જેવું કરશો તેવું ભરશો, બાવળ વાવી કેરી ક્યાંથી ખાશો। સંત ગુણિત એમ ગાવે સંતો સાચું ભાખે, કર્મ શરમ નહીં રાખે સંતો એવું ભાખે। કર્મની મર્યાદામાં
બધાએ ઉતરે છે। ભગવાન રામ પણ જગતને એવો આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું છતાં કર્મની મર્યાદા પાડું છું। આ ભગવાનની લીલા છે। કઈ કઈ રામને 14 વર્ષ વનવાસ આપ્યો, કૌશલ્યા માને અતિશય દુઃખ થયું ત્યારે રામજીએ માને કહ્યું છે, માં આ મારા કર્મનું ફળ છે, પૂર્વ જન્મમાં મેં કઈ કઈને બહુ દુઃખ આપ્યું હતું ને તેનું આ ફળ છે, મેં પરશુરામ અવતારમાં જે કર્યું હતું તે રામા અવતારમાં ભોગવવાનો વખત આવ્યો છે, માં કઈ કઈનું કોઈ વાત નથી, પૂર્વ જન્મમાં કઈ કઈ રેણુકા હતી, જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માં હતી। એકવાર રેણુકાને મનમાં વિચાર આવ્યો કે આ ગંધર્વ કન્યા જેવું સુખ મને મળ્યું નહીં, આથી મનમાં વ્યભિચાર થયો તે ઋષિ જમદગ્નિના જાણવામાં આવ્યો, તેમણે પરશુરામને કહ્યું કે આ તારી માં પાપી છે, તેને મારી નાખ। પરશુરામને આજ્ઞા થઈ તેથી તેણે મને મારી નાખી। રામજી કૌશલ્યાને સમજાવે છે કે માં મેં પૂર્વ જન્મમાં બહુ માને દુઃખ આપ્યું હતું, માં તેથી આ જન્મમાં આ મને કઈ કઈમાં દુઃખ આપે છે। મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે રામાવતારમાં જે વાલીને માર્યો તે જ વાલી કૃષ્ણાવતારમાં પારધી થઈને આવ્યો અને ભગવાનને બાણ મારેલું, કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે। આખી રાત લક્ષ્મણજી અને ગુહક વચ્ચે આ પ્રમાણે વાતો થઈ છે। બ્રહ્મ મુહૂર્તમાં રામજી સ્નાન કરી શિવપૂજન કરે છે। રઘુનાથજી બતાવે છે કે હું ઈશ્વર છું છતાંય શિવપૂજન કરું છું। ગુહક ઘેર જવાની ના પાડે છે। રામજી કહે છે, સારું, ચિત્રકૂટમાં હું નિવાસ કરું અને તમે પછી ઘેર જાજો। ભગવાન ધીમે ધીમે પ્રયાણ કરે છે। પછી પ્રયાગરાજ પધાર્યા છે ત્યાં ભારદ્વાજ મુનિનો આશ્રમ છે। ભારદ્વાજને ખબર પડી કે રામ આવ્યા છે। ભારદ્વાજ એટલે કોણ? દ્વાજને કાનમાં ભરી રાખે તે ભારદ્વાજ, દ્વાજ એટલે ગુરુનો, ગુરુ શિષ્યનો બોધ। તમે ભારદ્વાજ થશો તો તમારે ત્યાં પણ પરમાત્મા આવશે। રામ સીતા લક્ષ્મણ ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે। બીજા ઋષિઓને ખબર પડતા તે પણ ત્યાં આવ્યા છે। ભારદ્વાજ મુનિ કહે છે કે આજ સુધી મેં જે સાધન કર્યું તેનું ફળ મને મળી ગયું છે। સર્વ સાધનનું ફળ ભગવાનના દર્શન છે। ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વગર જીવન સફળ થતું નથી। એક રાત્રિએ પ્રભુએ ત્યાં મુકામ કર્યો છે। એક રાત્રે પ્રભુએ ત્યાં મુકામ કરી બીજા દિવસે પ્રભુ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં આવ્યા છે। વાલ્મીકિએ રામકથા સમાધિ ભાષામાં લખી છે। રામચંદ્રજીનું પ્રાગટ્ય થતાં પહેલાં વાલ્મીકિજીએ રામાયણ લખ્યું છે। વાલ્મીકિજી આદિ કવિ છે। વાલ્મીકિના મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો તે પહેલાં જગતમાં શ્લોક ન હતો, આ આદિ શ્લોક છે। એક પારધીએ ક્રૌંચને બાણ માર્યો, વાલ્મીકી આ દ્રશ્ય જોઈ બહુ વ્યાકુળ થયા અને પારધીને ઠપકો આપ્યો। આ ઠપકાના શ્લોક તે વિશ્વનો પહેલો શ્લોક છે। આ કવિતા એ કવિતાનું એ મંગલ પ્રભાત છે। વાલ્મીકીજીના આશ્રમમાં શ્રીરામ લક્ષ્મણ જાનકીજી પધાર્યા। રામચંદ્રજીએ વાલ્મીકીજીની સ્તુતિ કરી ત્યારે વાલ્મીકીજી કહે છે કે આ તો બધું સત્સંગનું ફળ છે। પહેલા વાલીઓ ભીલ હતો, લૂંટફાટ કરતો હતો, પણ નારદજીના સત્સંગથી મારું જીવન સુધરી ગયું, વાલ્મીકીજીએ પોતાની આત્મકથા કરી છે। નારદજીએ મને પૂછ્યું કે તું કોના માટે પાપ કરે? મેં કહ્યું મારા કુટુંબ માટે। ત્યારે નારદજીએ મને કહ્યું કે તારા પાપમાં આ કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો કેમ નહીં થાય? નારદજીએ કહ્યું, જા પૂછી જા, ખાતરી કર, હું ઘેર ગયો, મારી પત્નીને, મા બાપને, પિતા પુત્રને, દાદા દાદીને બધાને બોલાવીને કીધું હું જે કંઈ પાપ કરું છું અને એમાં તમે બધા ભાગીદાર ખરા કે નહીં? તો બધાએ જવાબ આપ્યો કે કરે એ ભોગવે, પાપ જે કરે તે ભોગવે, એમાં અમારે શું? આ સાંભળી મારો મોહ નષ્ટ થયો। પછી મને નારદજીએ રામ નામનો મંત્ર આપ્યો। હું પાપીના મુખમાંથી રામ રામના બદલે મરા મરા શબ્દ બોલવા લાગ્યો।
છતાં મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી, મારો ઉદ્ધાર થયો. જેના ઉપર કૃપા કરી આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો તે જ આપને જાણી શકે છે, અને આપને જાણ્યા પછી આપનું સ્વરૂપ બની જાય છે. તુલસીદાસજીએ રામાયણમાં પૂર્ણ અદ્વૈતનું વર્ણન કર્યું છે. ભક્ત અને ભગવાનમાં અંતે કોઈ ભેદ રહેતો નથી. પ્રભુએ વાલ્મીકિ ઋષિને પૂછ્યું છે કે અમારે કયા વનમાં, અમારે વનમાં ક્યાં નિવાસ કરવો, કોઈ સ્થાન બતાવો. ત્યારે વાલ્મીકિજી કહે છે, જેના કાન સમુદ્ર સમાન છે, એવા સમુદ્ર સમાન કે જેમાં તમારી કથારૂપી સેંકડો નદીઓ સતત ઠલવાતી જ રહે છે, ઠલવાતી જ રહે છે, છતાં જે કદી છલકાતો નથી, એવા ભક્તના હૃદયમાં તમારો વાસ છે. જેના હૃદયમાં કામ, ક્રોધ, મદ, મોહ, અભિમાન, લોભ, રાગદ્વેષ, દંભ કે કપટ વગેરે નથી, હે રામ, એમાં તમારો વાસ છે. જે સૌને હિતકારી છે, સૌનું પ્રિય કરનારો છે, સુખ દુઃખ નિંદા સ્તુતિ જેને સરખા છે, જે સત્ય ઉપર પ્રિય વચન બોલનારો છે, અને જાગતા ઊંઘતા બેસતા ઉઠતા તમારું જ શરણ શોધે છે, તમારા નામ મહામંત્રનો જપ કરે છે, તમારા સિવાય જેની બીજી ગતિ નથી તેના હૃદયમાં તમારો વાસ છે. પર સ્ત્રીને જે માતાસમ ગણે છે, પર દુઃખે જે દુઃખી છે, અને પર સુખે જે સુખી છે, અને જેને તમે પ્રાણ સમા પ્યારા છો, જેના માતા પિતા સખા સ્વામી ગુરુ બધું જ તમે છો, તેના મન મંદિરમાં હે પ્રભુ તમારો વાસ છે તે હું જાણું છું. તમે બે ભાઈઓને સીતાજી ત્રણે ત્યાં વસો, ભગવાનનો વાસ ભક્તોના અંતરમાં છે, એ ભક્તોના લક્ષણો વાલ્મીકિજી અહીંયા બતાવ્યા છે. આ લક્ષણો જેનામાં હોય તેની અંદર રામજી વસશે. પછી વાલ્મીકિજી કહે છે, મહારાજ તમે ઉભા રહો, મને રહેવાની જગ્યા બતાવો. તમે મને રહેવાની જગ્યા પૂછી, પણ તમે મને એ બતાવો કે તમે ક્યાં નથી, તમે ક્યાં નથી, અત્ર તત્ર સર્વત્ર તમારી જ સત્તા વ્યાપ્ત છે, આ તો તમારી લીલા છે, એટલે હું આપને સ્થાન બતાવું છું, ચિત્રકૂટ પર્વત ઉપર આપ બિરાજો. ચિત્ત એ જ ચિત્રકૂટ છે, ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. ચિત્ત એ જ ચિત્રકૂટ છે. અંતઃકરણ પરમાત્મા સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે, નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે, સંકલ્પ વિકલ્પ કરવા એ મનનો ધર્મ છે. એક જ અંતઃકરણના આ ભેદો છે. આજ્ઞા નથી પાપ થાય છે, અજ્ઞાન ચિત્તમાં થાય છે, અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃત કૃત્ય થઈ જાય છે. માટે ચિંતા ન કરો, ચિંતન કરો, ચિત્તને સતત રામમાં પરોવી રાખો. લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે, રામ એ પરમાત્મા છે, રઘુનાથજી હવે મંદાકિનીના કિનારે પધાર્યા છે, અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે, અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા હતા, તેનો ગંગા સ્નાનનો નિયમ હતો, પણ ગંગા સ્નાન માટે જઈ શકાતું નહોતું, તેથી અનસુયાજીએ ગંગાજીને પ્રાર્થના કરી કે તમે મારા આશ્રમમાં પ્રગટ થાઓ, અને ત્યાં ગંગાજી પ્રગટ થયા છે. તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ પર રઘુનાથજીના દર્શન થયા છે. તુલસીદાસજી ચંદન ઘસે છે અને રામજી તિલક કરે છે, પણ તુલસીદાસજીને ખબર નથી. ત્યારે હનુમાનજી એમને એક દુહો બોલી અને ચેતવે છે, ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. રામજી આપણા ચિત્તમાં આવે તો આપણું આ જીવન પણ ચિત્રકૂટ થઈ જાય. રઘુનાથજી ચિત્રકૂટ પર આવ્યા છે તે ખબર પડતા ભીડ વિરાટ વગેરે લોકો રામચંદ્રજીના દર્શન કરવા આવે છે. રામના દર્શન કરતા જડ ચેતન બને છે. રામજીના દર્શન માત્રથી વનવાસીઓનો સ્વભાવ બદલાયો છે, તેમનું જીવન સુધરી ગયું છે. તેઓ કહે છે કે અહીંના વન પહાડ ગુફા બધું અમારું જોયેલું છે, આપ કહેશો ત્યાં અમે આપને લઈ જશું, અમે બધા તમારા સેવકો છીએ. રોજ ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે. રામચંદ્રજીનું એક એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે.
આ તરફ મંત્રી સુમંત ઘરે આવ્યા છે, અયોધ્યામાં આવ્યા છે. મંત્રી મૂંઝાય છે કે અયોધ્યાની પ્રજા પૂછશે કે તમે રામને ક્યાં મૂકી આવ્યા, તો હું શું જવાબ આપીશ. મને લાગે છે કે દશરથ રાજાના પ્રાણ પણ ટકશે નહીં. અરે, મારા રથના ઘોડાઓ પણ રામજીને છોડ્યા છે, ત્યારથી ખડ ખાતા નથી, પાણી પીતા નથી. જેના વિયોગમાં પશુઓ પણ વ્યાકુળ થાય તો એના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. ચિંતાના આવા ભાર હેઠળ મંત્રીજીએ મધ્યરાત્રિ અયોધ્યામાં પ્રવેશ કર્યો છે. વિચાર કર્યો કે મારે કોઈને મોઢું બતાવવું નથી. મંત્રી સુમંત કઈ કઈના મહેલમાં આવ્યા ત્યાં મહારાજને ન જોતા બોલવા લાગ્યા, મહારાજ ક્યાં છે, મહારાજ ક્યાં છે. એવું બનેલું કે રામજીએ વન પ્રયાણ કર્યું તે પછી દશરથજીને કૌશલ્યાના મહેલમાં લઈ જવામાં આવેલા. રામ વિયોગમાં આજે 5 દિવસ પૂરા થયા છે. દશરથજીના મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે. મંત્રી આવી દંડવત પ્રણામ કર્યા છે. દશરથજીએ આંખ ઉઘાડી છે. મારો રામ આવ્યો, મારો રામ ક્યાં, મારો રામ ક્યાં છે, મારા રામને હે સુમંત તમે ક્યાં મૂકી આવ્યા, સીતાજી પાછા આવ્યા કે નહીં. સુમંતની આંખોમાંથી આંસુ આવે છે. એ કહે છે, મહારાજ આપ જ્ઞાની છો, ધીરજ રાખો, હું રામજીનો સંદેશો લઈને આવ્યો છું. તેમણે કહ્યું છે કે મારા પિતાજીને મારા પ્રણામ કહેજો, તેમના પ્રતાપથી અમે સૌ કુશળ છીએ. સીતાજીએ કહ્યું છે કે મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો. સુમંતના વચનો સાંભળી રાજા દશરથ પૃથ્વી પર હે રામ કરતા ઢળી પડ્યા છે. કૌશલ્યાજી હૈયું કાઠું કરીને હિંમત આપે છે કે રામ વિરહ એ મોટો સાગર છે, તે સાગર પાર કરવાનો છે. તમે કર્ણધાર હિંમત હારી જશો તો આપણા આ બધાનું શું થશે. દશરથજી કહે છે, શ્રવણ કુમારના માતા પિતાએ મને જે શાપ આપ્યો છે કે પુત્ર વિયોગમાં મારું મરણ થશે, એ યાદ કરી આજ દશરથજી વિલાપ કરે છે. મને શ્રવણના માતા પિતા દેખાય છે, આ મારા કર્મોનું ફળ છે. છેવટે મધરાતે રાજા દશરથે રામ 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 કહી દેહનો ત્યાગ કર્યો છે. સર્વ વિલાપ કરવા લાગ્યા. વશિષ્ઠજીની આજ્ઞાથી સેવકો કઈ કઈ દેશમાં ભરત શત્રુઘ્નને તેડવા ગયા છે. સેવકોએ કહ્યું, ગુરુ મહારાજ તમને બોલાવે છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવ્યા. ભરત આવ્યાના સમાચાર સાંભળી કઈ કઈ હરખાતી દોડતી આવી છે. ભરતજીએ પૂછ્યું, માં મારા બાપુજી ક્યાં છે. કઈ કઈ કહે, ખુશ થા દીકરા, ખુશ થા, આ બધું રાજ્ય તમને મળ્યું છે. તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની હતી, પણ મંથરા બહુ ડાઈને એના કહેવા પ્રમાણે તારા પિતા પાસે મેં એવા વરદાન માંગ્યા કે તું અયોધ્યાનો રાજા થયો અને રામ વનમાં ગયા. આ સાંભળી ભરતજીને અતિશય દુઃખ થયું છે. અતિ ક્રોધમાં કઈ કઈનો તેમણે તિરસ્કાર કર્યો છે. અરે, મારા રામને તે વનવાસ આપ્યો, વનવાસનું વરદાન માંગતા આ તારી જીભ કપાઈ કેમ ન ગઈ. શત્રુઘ્નની નજર મંથરા પર પડી છે. મંથરાને લાત મારી છે. ભરત શત્રુઘ્ન કૌશલ્યાને મળવા ગયા છે. માની હાલત જોઈ ભરતને મૂર્છા આવી ગઈ છે. ભરતજી માં કૌશલ્યાને વારંવાર પૂછે છે, માં આ બધા અનર્થનું મૂળ હું છું. કઈ કઈ રામજીને વનમાં મોકલ્યા તેમાં મારી સંમતિ હોય તો માં માતૃ પિતૃ હત્યા વગેરેનું પાપોનું ફળ મને મળે. દશરથજી આજ્ઞા આપેલી કે મારા રામ વનમાં ગયા છે, જો તેમાં ભરતની સંમતિ હોય ને માં, તો મારો અગ્નિ સંસ્કાર તેમના હાથે ન થાય, એટલે તરત આ ખુલાસો કરે છે. કૌશલ્યાએ કહ્યું છે, બેટા શોકનો ત્યાગ કર, રામ તો હસતા હસતા વનમાં ગયા છે. પણ હું એવી કઠોર કે મારા પ્રાણ હજી જતા નથી. પ્રાતઃ કાળે સરયુ નદીના કિનારે દશરથજીના દેહનો અગ્નિ સંસ્કાર થયો છે. કૌશલ્યા સુમિત્રા રાણીઓને સતી થતા ભરતે રોક્યા છે.
15 દિવસ થયા પછી વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે, તેમણે ભરતના રાજ્યાભિષેકની તૈયારી કરવા કહ્યું છે, પણ ભરત રાજા થવા ના પાડે છે. અધિકારીઓ સમજાવે છે, રાજપુત્ર રાજા થવાની ના પાડે તે કેમ ચાલે? રાજા દશરથ તો સદગતિ પામ્યા છે, તેમનો આલોક અને પરલોક બંને સુધરી ગયા છે. હે ભરત, તમે તેનો શોક ન કરો, શોક કરવો હોય તો બ્રાહ્મણ શરીર મળ્યું છતાં જે વેદનું પઠન કરતો નથી, ગાયત્રીનું પઠન કરતો નથી, તેનો શોક કરો. ધન હોવા છતાં જે દાન કરતો નથી કે અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી, એવા વૈશ્યનો શોક કરો. મોહને વશ થઈ કર્મ માર્ગનો જે ત્યાગ કરે છે, એવા ગ્રહસ્થનો શોક કરો. વૈરાગ્ય વગરનો છે, જ્ઞાન વૈરાગ્ય વગરનો છે અને દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે, એવા સંન્યાસીનો શોક કરો. જેને કુટિલ અને કલહ પ્રિય છે તે સ્ત્રીનો શોક કરો. જે સમય અને સંપત્તિમાં જે સમય અને સંપત્તિનો આ શ્રેષ્ઠ મનુષ્ય જન્મ દ્વારા દુરુપયોગ કરે છે, માત્ર શરીરની જ સંભાળ રાખવામાં સમજે છે અને ભક્તિ કરતો નથી, તેનો શોક સૌથી વધારે છે રાજા, એનો શોક કરો. રાજા દશરથ માટે હે ભરત, હે શત્રુઘ્ને શોક કરવાની જરૂર નથી. તમે ભરતકુમાર, તમે ગાદીએ બિરાજો. આખી રાજ્યસભાએ આ પ્રમાણે આજ્ઞા કરી છે. કૌશલ્યાએ પણ એવી જ આજ્ઞા કરી. ત્યારે ભરત ભરી સભામાં ઊભા થઈને બોલ્યા છે, પિતાજી સ્વર્ગમાં છે, મારા ભાઈ રામ વનમાં છે, મારો રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થવાનો છું? અયોધ્યાની પ્રજા સુખી થવાની છે? બધા અનર્થોનું કારણ હું છું. આ પાપી ભરતનો જન્મ જગતમાં ન થયો હોત ને તો સારું હતું. રઘુનાથજી વિના બધું જ વ્યર્થ છે. સીતારામના દર્શન વિના મને શાંતિ થવાની નથી. હું આવતીકાલે જ મારા સીતારામને મળવા જાઉં છું. હું મારા રામજી પાસે મારા પાપોની માફી માંગીશ. આ અયોધ્યાના રાજા તો રામ જ છે, આ રાજ્યના માલિક મારા રામ છે, હું તો તેનો સેવક માત્ર છું. બોલતી વેળાએ ભરતજીની આંખમાંથી દડ આંસુડા નીકળતા હતા. આ સાંભળી બધાને આનંદ થયો છે. બધા કહે છે, તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવશું. પ્રાતઃકાળ થતા તો આંગણામાં ભીડ થઈ ગઈ છે. બધાને આશા છે કે ભરતજીના આગ્રહથી રામ સીતા પાછા અયોધ્યામાં આવશે. બધાને નવું જીવન મળ્યું છે. ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે બધા જ આવે. વશિષ્ઠજી પણ આવ્યા છે, તે અરુંધતી સાથે રથમાં બિરાજ્યા છે. કઈ પણ હવે રામના દર્શન કરવા આતુર બન્યા છે. ભરત માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો છે, પણ ભરત રથમાં બેસતા નથી. લોકો કહે, તમે રથમાં નહીં બેસો તો અમે પણ ચાલતા ચાલતા જઈશું. કૌશલ્યા ભરત પાસે આવ્યા છે, બેટા તું રથમાં નહીં બેસે તો બધાને કષ્ટ થશે. કૌશલ્યામાં એ આજ્ઞા કરી ત્યારે ભરતજી રથમાં બેઠા છે. ભરતજી શ્રંગવેપુર પાસે આવ્યા છે. રાજા ગુહકને ખબર પડી કે રાજા ભરત ચતુરંગી સેના લઈને આવે છે. ગુહકે વિચાર્યું કે ભરત રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે, નહીતર તેને આવડી સેના લેવાની શું જરૂર હતી? તેમણે ભીલોની આજ્ઞા તૈયાર થવા માટે આજ્ઞા આપી છે. બીજી બાજુ તે ભરતને મળવા ચાલ્યો છે. આગળ વશિષ્ઠ ઋષિનો રથ હતો. ગુહક રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વશિષ્ઠે પાછળ જોઈ કહ્યું, આ ભરત રામજીનો સેવક તને મળવા આવ્યો છે. રામજીનો સેવક
જ્યાં વશિષ્ઠજી આટલું બોલ્યા ભરતને, એ ભરત આ રામજીનો સેવક તને મળવા આવ્યો છે. અને રામજીનો સેવક સાંભળી ભરત ઘેલા થઈ ગયા છે. રથ ઉપરથી ઉતરી ભરત ગુહકને ભેટવા દોડ્યા છે. તેમના મુખમાંથી રામ 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 શબ્દ નીકળે છે. ગુહકને ખાતરી થઈ ગઈ કે ભરતજી લડવા નહીં પણ મળવા જાય છે. ગુહક રાજાએ સર્વ ભીલોને આજ્ઞા કરી કે આખી અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો. ભરતજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કરી પ્રાર્થના કરી છે કે મને રામના ચરણ રજના પ્રેમનું દાન કરો. તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ થયો, તમે ચિંતા ન કરો, સર્વનું કલ્યાણ થશે. અશોકના જે ઝાડ નીચે રામજીએ મુકામ કરેલો તે ઝાડ ગુહક ભરતજીને બતાવે છે. ભરતજી તે વૃક્ષને પણ વંદન કરે છે. આ દર્ભની પથારી પર સીતારામ સૂતા હતા. દર્ભની પથારી જ્યાં બતાવી, દર્ભની પથારી જોતા ભરતજીનું હૃદય વધારે ભરાયું છે. આખી રાત બધાએ ત્યાં મુકામ કર્યો છે. પછી તો ભરતજી કહે છે અહીંથી રામજી ચાલતા ગયા છે એટલે હવે હું પણ રથમાં નહીં બેસું, હું પણ ચાલતો ચાલતો જઈશ. સર્વના રથ આગળ કરો, સર્વના રથ આગળ કર્યા છે. ભરત પાછળ પાછળ ભરત શત્રુઘ્ન અને ગુહક ચાલે છે. ભરત શત્રુઘ્નના ખભા ઉપર હાથ મૂકી હે રામ હે રામ કરતા કરતા ચાલે છે. ધન્ય છે ભરતને. ભાગવત ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ જો વિસારો ગે જીતી બાજી હારો ગે હો. સીતારામ જો વિસારો સીતારામ ભજો પ્યારે નહીં જનમ વારંવારે. સીતારામ સીતારામ ભજો પ્યારે નહીં જનમ વારંવારે. રઘુપતિ રાઘવ રાજા રામ પાવન સીતારામ. જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ.